વડોદરા જિલ્લાના પાદરા શહેરના મહુવત ખાતે પાદરા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આ કાર્યક્રમમાં એકબીજાને શુભેચ્છા આપ્યા બાદ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સંગઠન મજબૂત બનાવી ભાજપને પરાજય આપવાની હાકલ કરવામાં આવી હતી. તાલુકામાં સ્નેહ મિલન સમારંભ આજે હતો. સૌ કાર્યકરોને અને પાદરાની જનતાને હું ખૂબ હાર્દિક નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. પાદરા તાલુકામાં ખાસ કરીને ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે, એ કારખાનાઓમાં રોજગારીનો પ્રશ્ન છે. પાદરા તાલુકો શાકભાજીમાં પણ ખૂબ અગ્રેસર છે, એટલે ખેડૂતોના પણ પ્રશ્નો છે. દૂધના ધંધામાં પણ પાદરા તાલુકો ખૂબ અગ્રેસર છે, તો દૂધના ધંધાના પણ જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરીને એને વહેલી તકે અથવા ઝડપી નિકાલ થાય અને આ જે લાભાર્થીઓ છે, પ્રજાજનો છે, ખેડૂતો છે, એમને લાભ મળે તો અમારો પ્રયત્ન રહેશે. બાબુ, જાહેર મંચ પરથી આપની ટિકિટ ફાઇનલ હોય એવું લોકસભાનું આપણા જ કાર્યકર્તાઓએ કીધું, પાદરા માટે શું કરશો? વિકલ્પ છે આપણી પાસે? આ તો પક્ષ છે, પક્ષ જ્યારે પણ ટિકિટ આપે ત્યારે જ ઉમેદવાર નક્કી કહેવાય. મિત્રોની લાગણી હોય એ સ્વાભાવિક છે, પરંતુ પાદરામાં જે પ્રશ્નો છે એ ઔદ્યોગિક પ્રશ્નો છે મોટે ભાગે, અને ખેડૂતોના પ્રશ્નો છે, રોજગારીનો પ્રશ્ન છે, શિક્ષણના પણ પ્રશ્નો છે. અહીંયા ઘણી બધી હજુ વ્યવસ્થા કરવાની બાકી છે. અહીંયા જે નેરોગેજ રેલવે લાઇન પસાર થાય છે એને પણ બ્રોડગેજમાં કન્વર્ઝન કરવાની વાતો ચાલતી હતી, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એ અભરાય ચડી ગઈ છે. આવા અનેક પ્રશ્નો છે. અહીંયાથી મધ્યમમાંથી જે હાઈવે પસાર થાય છે એમાં પણ ઘણા બધા અકસ્માતો થાય, એને પણ સુદૃઢ કરવાની જરૂર છે. વિધાનસભા કોંગ્રેસ પરિવાર આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ કાર્યકર મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા હતા. સૌએ એકબીજાને અરસપરસ નવ વર્ષની શુભકામનાઓ પાઠવી છે. સાથે સાથે આજે પાદરા વિધાનસભા ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલયનું પણ માનનીય આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નટવરસિંહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજથી આ કાર્યાલય લોકોના રોજિંદા પ્રશ્નો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. કોઈપણ કાર્યકર ક્યારે પણ આવીને સંપર્ક કરી શકે છે અને તેને જે પણ કામ હોય એ જણાવી શકે છે. આજે જે રણજીતસિંહજીએ જણાવ્યું નેરોગેજ લાઇન માટેનું, તો હું પણ તેમને વિનંતી કરીશ કે પાદરામાં ઘણો વર્ષો જૂની એ લાઇન છે, જો એ કામ કરવામાં આવે તો પાદરાની જનતાને ખૂબ જ લાભ થાય એવો છે. સાથે સાથે બીજી વાત, જે ફોર લેન રોડની છે એ ઘણા વખતથી ચાલતી આવી છે. ફેબ્રુઆરી અંદર જ્યારે વિધાનસભા ચાલુ થઈ એ વખતથી અને કલેક્ટરના પણ સંકલનમાં અને વિધાનસભામાં પણ ખૂબ રજૂઆતો કરી છે. રજૂઆતના પગલે માન્ય માર્ગ અને મકાન વિભાગશ્રીના મંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે, જો કે પાદરા સુધી રોડનું કામગીરી શરૂ કરાવી હતી, પણ પાદરાથી જંબીસર ફોરલેનનો રોડ હજુ સુધી મંજૂર કરવામાં આવ્યો નથી. પણ જે તે વખતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રચારમાં એવું જણાવવામાં આવેલું હતું કે ફોર લાઇનની મંજૂરી મળી ગઈ છે, પણ હું આજે ફરીથી કહું છું કે પાદરાથી જંબુસરના ફોર લાઇનની મંજૂરી હજુ સુધી મળી નથી. પહેલાં અમને પણ એમ હતું કે હવે આ ફોર લાઇનનું કામ ચાલુ થયું છે તો જંબુસર સુધી રોડનું કામ ચાલુ થશે અને તાલુકાના યુવાનોના જે જીવ જાય છે, એક્સિડન્ટે જીવ જાય છે, એ બધા એક્સિડન્ટો અટકશે. પણ આજે રણજીતસિંહજીએ જ્યારે ફરી વાત કરી છે તો અને હું પણ સતત એના માટે પ્રયત્નશીલ છું, અને રણજીતસિંહજીએ વાત કરી રહ્યા છે એ વાતને પણ તેઓ પણ આગળ પહોંચાડશે અને પાદરા તાલુકાની તમામ જનતાને સૌ સારી રીતે કાર્ય થાય, તેઓની સુખાકારી વધે, તમામ ગામનો વિકાસ થાય, તમામ કાર્યકરોનો વિકાસ થાય અને કોઈ પણ વ્યક્તિનું નાનું મોટું કામ અટકે નહીં, એ જ પ્રયત્ન સર. પાદરા વિધાનસભા મતવિસ્તારનું સ્નેહ સંમેલન પાદરા વિધાનસભાના સૌ કાર્યકરો સાથે મળીને રાખેલ. આજે ખૂબ મોટી સંખ્યામાં પાદરા વિધાનસભામાંથી સૌ સમાજના લોકો એકત્ર થયા છે અને નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી છે ને બધાએ સાથે મળી એ નવું વર્ષ બધાને માટે સુખ સમૃદ્ધિ માળું મળે અને સાથે સાથે 2019ની લોકસભાની ચૂંટણીમાં પાદરા વિધાનસભા છોટાઉદેપુર લોકસભામાં સૌથી વધુ લીડિંગ આપશે
એવી બધાએ સાથે મળી અને આયોજન કરવાની પણ આજે સૌએ પ્રતિજ્ઞા લીધી. 2019ની લોકસભાની ચૂંટણી આપ સૌ જાણો છો કે આખા દેશનું જે વાતાવરણ ચાલી રહ્યું છે, દેશની જે પરિસ્થિતિ બદલાઈ રહી એ જોતા છોટાઉદેપુર લોકસભામાં પાદરા વિધાનસભા સૌથી વધુ લીડિંગ આપશે એવો અમારા સૌના કાર્યકરોની અપેક્ષા છે, સૌની મહેનત છે, સૌની એકતા છે. આપ સૌ જાણો છો કે આજે ગુજરાતનો ખેડૂત દુઃખી જ, ગુજરાતનો વિદ્યાર્થી દુઃખી જ, ગુજરાતની માતાઓ દુઃખી જ અને ગુજરાતનો યુવાન બેકારીમાં સપડાઈ રહ્યો છે. આ બધા સંજોગો જે મોદી સરકાર બોલતા હતા એનાથી વિપરીત થઈ રહ્યા છે. 2014ની ચૂંટણીમાં જે કોઈ વચનો આપ્યા હતા એ વચનોનો જવાબ ગુજરાતની પ્રજા માગે જ, દેશની પ્રજા માગે જ. એ લાગે છે કે આવી રહેલી વિધાનસભાની એમપી હોય, રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે બીજા રાજ્યો હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટીનો પરાજય થવાનો છે અને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા આવશે એવું વાતાવરણ ધીરે ધીરે દેશમાં બની રહ્યું છે. અને એના માટે કાર્યકરો કટિબંધ બને, કાર્યકરો જવાબદારી લે એવી સૌ કાર્યકરોને અમે વિનંતી કરી, અપેક્ષા રાખી અને કાર્યકરોએ પણ પાર્ટી માટે જે કોઈ કરવું પડે એ કરવાની ખાતરી આપી. કોંગ્રેસ સત્તામાં આવશે તો એનું જે પાછલું તમે જોશો તો કોંગ્રેસ જ્યારે સત્તા ઉપર હતી ત્યારે એણે ગરીબ માણસ માટે કામ કર્યા છે, એણે વિદ્યાર્થી માટે કામ કર્યા. લોકસભાની ચૂંટણીને લઈને શું મુખ્ય મુદ્દો હશે કોંગ્રેસની પાસે? કોંગ્રેસનો મુદ્દો 2019ની ચૂંટણીમાં દેશની સૌથી ઊંચી પંચાયત લોકસભામાં લોકસભા ખતરામાં છે અને જે દેશમાં ભાગલા પડવાની પરિસ્થિતિ થઈ રહી એ દેશને અખંડિત રાખવા માટે, દેશની એકતા રાખવા માટે, સૌ સમાજને સૌ રાજ્યોને એક બનાવી અને સૌનો વિકાસ, સૌ સમાજનો વિકાસ થાય એ રીતનું આયોજન પક્ષ કરવાનો છે.